બોટાદ શહેરમાં આવેલ પાળિયાદ રોડ હવેલી ચોકની સામે બ્લડ બેંક ખાતે રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 101 બોટલ બ્લડનું દાન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત કાર્યકરો તેમજ હોદ્દેદારો તેમજ સાધુ સંતો મહંતો દ્વારા બ્લડનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ માન્ય શ્રી પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાનના માતૃશ્રી હીરાબા આજે દેવલોક પામ્યા હતા. તેના ભાગરૂપે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને માતાજીના આજ અવસાન થયું છે. એના નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી, બોટાદના સમગ્ર ડૉક્ટર પરિષદ તરફથી આજનો રક્તદાન શિબિરનું આયોજન રાખેલું છે. ૧૦૧ બોટલનું આયોજન છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ રક્તદાન કરશે એવી અમને આશા છે અને અત્યારે રક્તદાન ચાલુ થઈ ગયું છે અને 101 બોટલનો અમારો ટાર્ગેટ છે કે 101 બોટલ રક્તદાન બોટાદની જનતા કરશે. આજે આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા જે યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતુશ્રી જે અવસાન પામ્યા છે એ નિમિત્તે દરેક બોટાદના ડૉક્ટર ગ્રુપ તથા આંતરરાષ્ટ્રીય પરિષદના કાર્યકર્તા સૌ ભેગા મળી અને 101 બોટલ રક્તદાનનું આયોજન કરેલું છે. 101 બોટલ રક્તદાન આપી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના વાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લાલજી ચાવડા, બોટાદ.